ગરફોડ ચોરી કરનાર ઇસમોને જેપી રોડ પોલીસે ઝડપી પાડ્યા છે। જેપી રોડ પોલીસ સ્ટેશન ઓપી રોડ ઉપર આવેલા વિકાસનગર સોસાયટી મકાન નંબર 60 ના રહેણાંક મકાનમાં રહેતા કિશોરભાઈ બજાજ તેમના પરિવાર સાથે તારીખ 13/2/2022 ના રોજ રાત્રિના 11 વાગે જમી પરવારી ઘરના દરવાજા બંધ કરી સૂઈ ગયા હતા। તારીખ 14/2/2022 ના સવારના 7-1 વાગે જાગી મકાનના બીજા માળે આવેલ બેડરૂમમાં જતા બેડરૂમના ડ્રેસિંગ રૂમમાં મૂકેલ લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં હોય અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં હોય। કબાટની અંદર ગોદરેજ કંપનીનું સેફ લોકર જણાયેલ નહીં અને ઘરમાં ચોરી થઈ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ચોરી સામોને સત્વરે શોધી કાઢવા સૂચના કરેલ હોય જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચેત્રિયાએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા એક સફેદ કલરની હુંડાઈ વર્ણા ફોરવ્હીલ કાર નંબર GJ14AK1005 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા કારના માલિક દેવાંગ બાબુભાઈ ભુવાર રહે ગામ ત્રંબોડા જિલ્લો અમરેલી હોવાનું જણાઈ આવ્યું હતું। જેથી કારના માલિકનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા મોબાઈલ ધારક જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં હોવાનું જણાઈ આવ્યું હતું। તેમજ સીર મોબાઈલ ધારક જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાનું જણાઈ આવતા ગુનામાં ઉપયોગ થયેલ હુંડાઈ કાર સાથે બે ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ સ્માર્ટ વોચ તથા કાંડા ઘડિયાળ તથા સોનાની ચેઇન વગેરે વસ્તુઓ કબજે કરવામાં આવી હતી। તેમજ ચોરીમાં ગયેલા અન્ય મુદ્દામાલ બાબતે પૂછપરછ દરમિયાન સુરત ખાતે રહેતા તેમના મામાના દીકરા સાગર પડસાલા પાસે હોવાની હકીકત જણાવતા ત્રણેય ઇસમોને ડિટેન કરી મળી આવેલ દાગીના કાંડા ઘડિયાળ તથા આરોપીઓના મોબાઈલ ફોન તથા ગુનામાં ઉપયોગ કરાયેલ હુંડાઈ કાર મળી કુલ ₹12,75,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બાકીના મુદ્દામાલ બાબતે તેમજ ઇસમો દ્વારા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે કે કેમ તે બાબતની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। રીડા ગરફોડિયા ચોર દેવાંગની પૂછપરછ દરમિયાન તેની સાથે કારમાં ડ્રાઈવર તરીકે આવેલા સાગરીત લખીરાજને ડ્રાઈવરની નોકરી કરતી જોઈ હોવાથી સારા પગારની નોકરી અપાવવાના બહાને સાથે લઈ ફરતો હોવાની વિગતો ખુલી છે। કાર લઈને ચોરી કરવા નીકળતા રીડો ચોર બંધ મકાનોને રેખી કરતો હતો, પરંતુ જે મકાનમાં આસાનીથી ઘૂસી શકાય તેમ હોય તેવા મકાનને નિશાન બનાવતો હતો। જૂના પાદરા રોડના મકાનમાં પરિવારજનો રહેતા હોવા છતાં તેણે ચોરી કરી હતી। આ મકાનમાં લિફ્ટનું કામ ચાલતું હતું। ચોરની નજર મકાન પર પડતા તેણે કાર રોકાવી હતી અને બીજા માળે ચડી ગયો હતો। રીડા ચોર દેવાંગી મકાનમાં બીજા માળે કબાટ અને તિજોરીનો સામાન રફે દફે કર્યા બાદ આખું લોકર ઉઠાવી લીધું હતું। તેણે કારમાં જ લોકર તોડ્યું હતું અને GIDC વિસ્તારમાં ફેંકી દીધું હતું।